हेलो मित्रों, गुड मॉर्निंग। आज आप विषय है सब्जेक्ट से आप इंग्लिश, एनी अंदर आप इंग्लिश ग्रामर लीए छे। इंग्लिश ग्रामर नी अंदर आप पहलो टॉपिक लीए छे आर्टिकल्स। हम आर्टिकल्स विषय तमे लगभग 7-8 नी अंदर जाणी हशे कि आर्टिकल्स एटले शू। आर्टिकल्स नो अर्थ थाय छे एक, आम तो आर्टिकल्स नो अर्थ थाय एक। कोई वक्त आप मार्केट में जाइए छे अने चीज वस्तु खरीदीए छे तो एने पण आर्टिकल्स कहीए छे। पण अहींया आर्टिकल्स विषे आपणे जोवानुं छे मित्रों। अने जे आपणे इंग्लिश ग्रामर अहींया वीडियो बनावीशुं ए तमारे नोट्स जोड़े राखवानी छे अने एनी अंदर तमारे थोड़ी नोध नोटनी अंदर करी लेवानी। एटले तमारे व्याकरण पाकू थई जाय तमारे। अहींया आपणे आर्टिकल्स, હવે આર્ટિકલ્સ એટલે આપણે જોયું એક અથવા ચીજ અથવા વસ્તુ। આર્ટિકલ્સ ત્રણ છે, એ, એન અને ધ, ત્રણ આર્ટિકલ્સ છે। એ પહેલાં આપણે જોઈશું કે અંગ્રેજી ભાષાની અંદર કુલ કેટલા અક્ષર છે, એના મૂળાક્ષર કેટલા છે। તો અંગ્રેજી ભાષામાં મૂળાક્ષરો 26 છે અંગ્રેજી ભાષાના। અને એ મૂળાક્ષરોની અંદર 5 સ્વર છે। અ સ્વર્સ એટલે વોવેલ્સ, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, સ્વરને વોવેલ્સ કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર। એટલે 5 સ્વર છે, બાકીના 21 વ્યંજન છે। હવે વ્યંજનને કોન્સોનેન્ટ્સ કહેવામાં આવે છે વ્યંજનને અંગ્રેજી ભાષાની અંદર। 5 સ્વર અને 21 વ્યંજન કુલ મળીને 26 મૂળાક્ષર થાય છે અંગ્રેજી ભાષામાં। અહીંયા આર્ટિકલ્સ આપણે જોયું કે 3 છે, એ, એન અને ધ। સૌથી પહેલાં આપણે લઈશું આર્ટિકલ્સ એ અને એન। એમાં સૌથી પહેલાં આપણે પ્રથમ લઈશું, ફર્સ્ટ લઈશું આપણે આર્ટિકલ એ। તો પહેલાં તો એ અને એન એ ઇનડેફિનેટ પ્રકારના આર્ટિકલ છે। ઇનડેફિનેટ એટલે કે અચોક્કસ પ્રકારના આર્ટિકલ છે। ઇનડેફિનેટ એટલે કે અચોક્કસ પ્રકારના આર્ટિકલ્સ છે એ અને એન। હવે આર્ટિકલ્સ એ, તો આર્ટિકલ્સ એ ક્યારે વપરાય, વાક્યની અંદર ક્યારે આર્ટિકલ્સ એ વપરાય, તો એનો નિયમ આપણે જાણવો જોઈએ। તો આર્ટિકલ્સ એ કોઈ પણ શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય અને જાતિવાચક એક વચન નામ હોય તો તેની આગળ આર્ટિકલ્સ એ વપરાય છે। જાતિવાચક એટલે કે કોમન નાઉન, જાતિવાચક શબ્દનો અર્થ થાય છે કે કોમન નાઉન હોય તો તેની આગળ આપણે એ આર્ટિકલ્સ વાપરીએ છીએ। આર્ટિકલ્સ જાતિ બતાવે છે કોઈ પણ, દાખલા તરીકે એ ડૉક્ટર, તો ડૉક્ટરે પોતાની જાતિ બતાવે છે માટે ડૉક્ટરની આગળ એ આર્ટિકલ્સ વપરાયો છે। એ ટીચર, તો ટીચરે પોતાની જાતિ બતાવે છે માટે તેની આગળ આપણે આર્ટિકલ્સ એ વાપરેલો છે। એ ફાર્મર, ફાર્મર એટલે ખેડૂત, તો ખેડૂત પણ પોતાની જાતિ બતાવે એટલે એની આગળ આપણે એ આર્ટિકલ્સ વાપરેલો છે। એના પછી જોઈએ છીએ કે આપણે એ યુનિટ, એ યુનિટ, તો યુનિટ, એ યુનિટ કેમ વપરાયું, અહીંયા આપણે જોઈએ છીએ કે યુનિટ, અહીંયા એ યુનિટ કેમ વપરાય એની આગળ એ, તો અહીંયા એની આગળ યુનિટની આગળ આમ તો એનો ઉચ્ચાર પ્રમાણે જોઈએ તો ઉચ્ચાર યુનિટ થાય છે માટે આપણે એ વાપરેલું છે અહીંયા। એના પછી જોઈએ છીએ કે યુનિફોર્મ, તો યુનિફોર્મમાં પણ આપણને એવું લાગે કે અહીંયા
व्यंजन नथी, अहीं स्वर आपेलो छे पण आपणे ए वापरेलो छे एटले ए वपरायो। ए यूनियन तो यूनियन यूनियन बोलाय छे उच्चार प्रमाणे, माटे आपणे तेनी आगळ ए वापरेलो छे ए यूनियन। ए ज रीते ए यूरोपियन, आ रीते अमुक शब्दना उच्चार ए प्रमाणे થતા હોય છે એટલે આપણે તેની આગળ એ આર્ટિકલ્સ વાપરીએ છીએ। આ રીતે જ્યારે જે શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો આપણે આર્ટિકલ્સ એ વાપરીએ છીએ। એના પછી આપણે આર્ટિકલ્સ લઈએ છીએ એન આર્ટિકલ્સ। એન આર્ટિકલ્સ એ પણ ઇનડેફિનેટ પ્રકારનો આર્ટિકલ્સ છે। એન આર્ટિકલ એ ઇનડેફિનેટ પ્રકારનો એટલે કે અચોક્કસ પ્રકારનો આર્ટિકલ છે, જે શબ્દનો ઉચ્ચાર વોવેલ્સ એટલે કે સ્વરથી શરૂ થતો હોય અને પણ એ પણ જાતિવાચક નામ એક વચનની અંદર હોય તો તેની અંદર એન આર્ટિકલ વાપરવામાં આવે છે। એની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ છીએ કે એન એક્સ, એન ઓરેન્જ, એન એ, એન અમ્બ્રેલા, એન આઈસ્ક્રીમ, એન એસટી બસ। તો એસટી બસનો ઉચ્ચાર એ પ્રમાણે થાય છે માટે એને આગળ આપણે એન એસટી બસ લગાડ્યો, એ એસટી બસ ના લગાડ્યો આપણે એની આગળ। ઓનેસ્ટ તો ઓનેસ્ટ શબ્દનો ઉચ્ચાર પ્રમાણે આપણે તેની આગળ એન ઓનેસ્ટ લગાડ્યું ઉચ્ચાર પ્રમાણે, ત્યાં એ ના મૂક્યો કે એ ઓનેસ્ટ, કારણ કે ઓનેસ્ટના આગળ એચ છે તો આમ તો વ્યંજન આવે તો એ ઓનેસ્ટ આવે, પણ ઉચ્ચાર ઓનેસ્ટ થાય છે ઓ બોલાય છે ત્યાં, માટે આપણે ત્યાં એન આર્ટિકલ તેની આગળ લગાડ્યો। એટલે આ પ્રમાણે એન આર્ટિકલની અંદર પણ જે શબ્દનો ઉચ્ચાર વોવેલ્સ એટલે કે સ્વરથી શરૂ થતો હોય તો તેની આગળ આપણે એન આર્ટિકલ વાપરીએ છીએ। એના પછી આપણે લઈએ છીએ કે આર્ટિકલ ધ, એ ડેફિનેટ પ્રકારનો આર્ટિકલ આર્ટિકલ્સ છે। ધ આર્ટિકલ્સ એ ડેફિનેટ પ્રકારનો આર્ટિકલ્સ છે। ડેફિનેટ એટલે કે ચોક્કસ અથવા નિશ્ચિત, ડેફિનેટ એટલે ચોક્કસ અથવા નિશ્ચિત પ્રકારનો આર્ટિકલ્સ છે। કોઈ ચોક્કસતા બતાવી હોય, કોઈ નિશ્ચિતતા બતાવી હોય તો તેની આગળ આપણે આર્ટિકલ ડેફિનેટ આર્ટિકલ્સ વાપરીએ છીએ। અહીંયા કોઈ એક વસ્તુનો બીજી વાર ઉલ્લેખ કરવો હોય, આપણે એક વાર એક વસ્તુનો ઉલ્લેખ કરી દીધેલો હોય અને કોઈ વસ્તુનો બીજી વાર જ્યારે ઉલ્લેખ કરવો હોય તો તેના માટે પણ આપણે ધ આર્ટિકલ વાપરીએ છીએ। દાખલા તરીકે એક્ઝામ્પલની અંદર જોઈએ, ધીસ ઇઝ એ બુક, ધ બુક ઇઝ ન્યૂ। હવે ધીસ ઇઝ એ બુક, આપણે બુક શબ્દ વાપર્યો છે, ઓ બુકનો ફરીવાર ઉલ્લેખ કરવો છે આપણે તો આપણે ધ આર્ટિકલ્સ વાપરીશું અહીંયા। ધ બુક ઇઝ ન્યૂ, ધીસ ઇઝ એ બુક, તો એનો ધ આર્ટિકલ આપણે વાપરવો છે માટે આપણે ધ બુક ઇઝ ન્યૂ એ રીતે આપણે ધ આર્ટિકલ વાપરીશું। અહીંયા આપણે બીજું એક્ઝામ્પલ એનું જોઈએ છીએ કે ધીસ ઇઝ એન એપલ। હવે આની અંદર, આ સેન્ટેન્સની અંદર પણ આપણે ધ આર્ટિકલ્સ વાપરવો છે, તો ધ એપલ ઇઝ રેડ, અહીંયા પણ આપણે ધ આર્ટિકલ વાપર્યો છે, ધ એપલ ઇઝ રેડ। એટલે આ રીતે એક વસ્તુનો જ્યારે બીજી વાર ઉલ્લેખ કરવો હોય ત્યારે પણ ધ આર્ટિકલ એટલે કે ડેફિનેટ ચોક્કસ પ્રકારનો આર્ટિકલ્સ આપણે વાપરીએ છીએ। એ જ રીતે પ્રકૃતિ માટે પણ એની અંદર ધ સન, ધ સ્કાય, ધ અર્થ, ધ મૂન, ધ સ્ટાર, આ બધા પ્રકૃતિ માટે પણ
આપણે ચોક્કસ પ્રકારનો અથવા નિશ્ચિત પ્રકારનો આર્ટિકલ્સ ધ વાપરીએ છીએ. કોઈ ઐતિહાસિક નામ આપેલા હોય તો એના માટે પણ આર્ટિકલ્સ આપણે ધ વાપરીએ છીએ. ધ તાજમહેલ, ધ ગંગા, ધ હિમાલય. આ પ્રકૃતિના કોઈ ઐતિહાસિક નામ આપેલા હોય તો એના માટે પણ આપણે ધ આર્ટિકલ્સ વાપરીએ છીએ. પવિત્ર ગ્રંથો, એમાં વર્તમાનપત્રો, દિશાઓ, નદી, પર્વત, આ બધાની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે. દાખલા કે આપણા ગ્રંથ છે ધ રામાયણ, ધ ગીતા, ધ મહાભારત, આ બધા આપણા ગ્રંથ છે તેની આગળ પણ આર્ટિકલ્સ ધ વાપરીએ છીએ. કારણ કે આ બધા આપણને ચોક્કસતા બતાવે છે, નિશ્ચિતતા બતાવે છે, માટે આપણે તેની આગળ ધ આર્ટિકલ વાપરીએ છીએ. દિશાઓ, ધ નોર્થ, ધ ઈસ્ટ, આ બધી જે દિશાઓ છે તેની આગળ પણ આપણે ધ આર્ટિકલ વાપરીએ છીએ. વર્તમાનપત્ર તો ઇન્ડિયન એક્સપ્રેસ, આ જે સામાયિક છે, વર્તમાનપત્ર છે, તેની આગળ પણ આપણે ધ આર્ટિકલ વાપરીએ છીએ. નદી તો ધ રિવર, એટલે આ બધાની આગળ આપણે ધ આર્ટિકલ વાપરીએ છીએ. આ રીતે આપણે જોયું કે આર્ટિકલ્સ ત્રણ છે, એ અને એન, એ ઇનડેફિનેટ પ્રકારના એટલે કે અચોક્કસ પ્રકારના આર્ટિકલ્સ છે, જ્યારે ધ એ ડેફિનેટ એટલે કે ચોક્કસ પ્રકારનો આર્ટિકલ્સ છે. મિત્રો, જે કંઈ આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર આર્ટિકલ્સનો જે આપણે ટોપિક જોયો એની ખાલી જગ્યા પૂછાતી હોય છે, તો આ ટોપિક વિડીયોમાં જ્યારે શેર કરવામાં આવે ત્યારે તમે જોજો, અને એમાંથી જે કંઈ એની નોટ્સ તૈયાર કરવાની હોય તો એમાં વિડીયોમાં જોઈ અને નોટ્સ પણ તૈયાર કરજો કે તમને કામ લાગે. જય ભારત, જય હિન્દ.